તમે પાણી ઉપર લાઠી પછાડો અને તમે એવું માનો કે તમે પાણીના બે ભાગ કરી નાખો તો તેવું કોઈ દિવસ થવાનું નથી આ દેશની અંદર હિન્દુ અને મુસલમાન એક જ માનવ બે સંતાન છે તમારા લાખ પ્રયત્ન છતાં તે અલગ થવાના નથી નવરાત્રિનો આ અવસર ચાલી રહ્યો છે અને ત્યારે વડોદરાથી એક એવા ઉત્તમ સમાચાર આપી રહ્યા છે જે આ તિરસ્કારના વાતાવરણમાં તમારા હૃદયને ઠંડક પહોંચાડે તેવી વાત છે તેવા દ્રશ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ મેં કહ્યું એમ કે તમે પાણી ઉપર લાઠી પછાડો તો પાણી કોઈ દિવસ બે ટુકડા થતા નથી તેવી રીતના દેશમાંથી તમે ક્યારે હિન્દુ અને મુસલમાનને અલગ કરી શકતા નથી ઓગણીસો સુડતાલીસમાં આપણે આઝાદ થયા અને જે લોકોને પાકિસ્તાન જવું હતું તે લોકો જતા રહ્યા પરંતુ જે લોકો અહીંયા રોકાઈ ગયા તેમને મન આજ તેમની જન્મભૂમિ આજ તેમની કર્મભૂમિ અને આજ તેમની મૃત્યુભૂમિ તેમણે આ ધરતીને પ્રેમ કર્યો માટે તે લોકો અહીંયા રોકાઈ ગયા હવે કેટલાક મૂર્ખ લોકો એવું કહે છે કે જાઓ તમારા પાકિસ્તાનમાં પરંતુ એ મૂર્ખાઓને ખબર નથી આ તો સ્વર્ગ છે અહીંયા હિન્દુ અને મુસલમાને જ આ ધરતીને સ્વર્ગ બનાવી છે અત્યારે વાતાવરણ કલુષિત છે અમે તિલક કરીશું અમે ગૌમૂત્ર છાંટીશું અમે વિધર્મીઓને ગરબામાં આવવા નહીં દઈએ આ પ્રકારનું વાતાવરણ કેટલાક મૂર્ખ લોકો ઊભું કરે છે હું અમને કટ્ટરવાદી શબ્દ નથી કહેતો આમના માટે કારણ કે આ મૂર્ખ છે આમની બુદ્ધિનો વિકાસ થયો નથી માટે આ લોકો આવી વાત કરે છે પરંતુ આવા વાતાવરણ વચ્ચે પણ આ જગતમાં ઈશ્વરે ઉત્તમ માણસોને જન્મ આપ્યો છે અને ઉત્તમ માણસો જે છે તેના કારણે જ આ જગત ચાલી રહ્યું છે ઘટના વડોદરા વડોદરા શહેરની છે શહેરમાં ભલે હોય પરંતુ વડોદરાના લાલ ગેટ દરવાજા પાસે એટલે કે સુરસાગર તળાવ છે જેને જૂની કોટ વિસ્તાર તરીકે પણ ઓળખવામાં આવે છે આ વિસ્તારની અંદર પરંપરાગત શેરી ગરબા થાય છે અને ખૂબ મોટા થાય છે આ શેરી ગરબા રસ્તા ઉપર થાય છે આ જ વિસ્તારમાં એક મુસ્લિમ બિરાદરનું અવસાન થાય છે અને તેનો જનાજો નીકળે છે જનાજો એટલે હિન્દુઓ જેને સ્મશાન યાત્રા કહે છે મુસલમાન તેને જનાજો કહે છે મુસ્લિમો જનાજો લઈને કબ્રસ્તાન તરફ જતા હોય છે ને રસ્તામાં આ ભાવની જે ગલી આવે છે ત્યાં આગળ શેરી ગરબા ચાલતા હોય છે આખો રસ્તો બંધ હોય છે અચાનક ગરબાના આયોજકનું ધ્યાન જનાજા તરફ જાય છે તે તરત સ્ટેજ ઉપર જાય છે અને ઓર્કેસ્ટ્રાને કહે છે બંધ અને અચાનક ગરબા બંધ થઈ જાય છે ગરબામાં રહેલા લોકોને સમજાતું નથી કેમ ગરબા બંધ થયા ગરબાના આયોજકે કહ્યું મોતનો મલાજો જળવાવો જોઈએ એ મોત પછી હિન્દુનું હોય કે મુસલમાનનું હોય કારણ કે કોઈક ઈશ્વરના દરબારમાં તો કોઈ કોઈક અલ્લાહના દરબારમાં જઈ રહ્યું છે તો આપણું કામ છે તેને છેલ્લી સલામી આપીએ ગરબા રોકી દેવામાં આવે છે અને જનાજો શાંતિપૂર્ણ ગરબામાંથી પસાર થાય છે આ કહેતા મારા રૂવાડા ઊભા થઈ જાય છે હું રોમાંચિત થઉં છું કારણ કે આ દેશની અંદર આ શહેરની અંદર આ ગુજરાતની અંદર આવા સારા લોકો પણ રહે છે જેણે માણસ ઉપરના ભરોસાને અકબંધ રાખવાનું કામ કર્યું છે અને જનાજો ત્યાંથી પસાર થયો લગભગ પંદર વીસ મિનિટનો સમય થયો ત્યાં પોલીસ પણ હતી પોલીસે પણ ગરબામાં રહેલા લોકોને સાઈડ પર ખસવાનું કહ્યું અને જનાજો ત્યાંથી શાંતિપૂર્ણ નીકળ્યો નવરાત્રીનો ઉત્સવ મનાવવા આવેલા લોકોએ એ જનાજાને હિન્દુ નિયમ પ્રમાણે વંદન કર્યું અને જનાજો એવા સમયથી ત્યારે પસાર થયો કે જ્યારે મા જગદંબાના આશીર્વાદ આ મુસ્લિમ બિરાદરને પણ મળ્યા તો આવું જ ગુજરાતમાં બનતું રહેશે આવી જ ઘટનાઓ ઘટતી રહેશે તમારામાં તાકાત હોય એટલી તાકાત લગાડો જોઈએ હિન્દુ મુસલમાનને કોણ અલગ કરી શકે છે આ જ પ્રકારની ઘટનાઓ અમે તમને નવજીવન ઉપર બતાડતા રહીશું કહેતા રહીશું બોલતા રહીશું કારણ કે જેટલો ભરોસો અમને માણસ ઉપર છે એટલો જ ભરોસો અમને માણસ ઉપર પણ છે અત્યારે મારા સાથી ફૈઝલ મનસુરી અને મને રજા આપો નમસ્કાર વૈષ્ણવ पीड़ पर